आ गुण पण महात्मा गांधी साथे रिजेम्बल थाय छे। मारी पासे एवु पण अत्यारना आधार छे महात्मा गांधी नी पोतानी आत्मकथा मां ए लखेलो। छोड़ी पण दीधी आ गुण पण महात्मा गांधी साथे रिजेम्बल थाय छे। मारी पासे एवु पण अत्यारना आधार छे महात्मा गांधी नी पोतानी आत्मकथा मां लखेलो। तमे जो ऊंडाण थी वांचो तो लागे के एने तो फिनिक्स आश्रम मां ज रहेवुं हतुं, एवुं पोते लखेलुं छे। फिनिक्स जेवी संस्था स्थपाया पछी हुं पोते तेमां थोड़ो समय ज वसी शक्यो एनुं मने हंमेशा दुःख रहेवानुं छे। तेनी स्थापना वखते मारी कल्पना ए हती के हुं पण त्यां ज वसीश, મારી આજીવિકા તેમાંથી મેળવીશ, ધીમે ધીમે વકીલાત છોડીશ, ફિનિક્સમાં પડ્યો પડ્યો જે સેવા થઈ શકશે તે કરીશ, ને ફિનિક્સની સફળતા એ જ મારી સેવા ગણીશ। પણ તમે કલ્પના કરો કે વિગત નથી વાંચતો, પણ ફિનિક્સ આશ્રમ છે એની જગ્યામાં છાપખાનાની આજુબાજુ એક એક કાર્યકર માટે બે બે ત્રણ ત્રણ એકર જમીન મહાત્મા ગાંધીએ ફાળવેલી છે। અને એ પણ પોતે જ લખેલું છે કે જાત મહેનતથી નિભાવશું અમે ફિનિક્સને, અને એ ધારણાથી મુદ્રણાલયની આસપાસ દરેક નિવાસીને સારું ત્રણ ત્રણ એકર જમીનના ટુકડા પાડ્યા, એમાં એક ટુકડો મારે નિમિત્તે પણ મપાયો છે। તે બધા ઉપર મારા બધાની ઈચ્છા વિરુદ્ધ અમે પતરાના ઘર બાંધ્યા। આ જાણવા જેવું છે સાહેબ કે જેને સૌએ ગુરુપદે મૂક્યા હોય એની ઈચ્છા વિરુદ્ધ પણ એને ત્યાં કામ કામ થાય। મારી ઈચ્છા વિરુદ્ધ પતરાના ઘર બાંધ્યા, ઈચ્છા તો ખેડૂતને શોભે એવા ઘાસ માટીના અથવા ઈંટના કોરડા બાંધવાની હતી, પણ ઈષ્ટ ઈચ્છા ન થઈ છે। તેમાં વધારે પૈસાનો વ્યય થતો હતો, વધારે વખત જતો હતો, એટલે ઝટ બધાને ઘરબારવાળા કરવા માટે અમે પતરાના ઘર બાંધ્યા ને કામમાં કરો કરી। આપણે જાણે એમ કહેતા હોઈએ કે સંસ્થામાં બદલાવ આવ્યો, આ સંસ્થા ગઈકાલે હતી એવી આજે નથી, તો હું માનું છું કે મહાત્મા ગાંધીના પગલે આપણે ચાલ્યા કહેવાય। અહીંયા અહેવાલમાં પણ રજૂ થયું કે આ બધો જે સુંદર નવો ચહેરો આપણે જોઈએ છીએ એમાં અરુણભાઈએ બહુ જ પરિશ્રમ કર્યો, દાખલાઓ દ્વારા દાન મેળવ્યું અને આની શકલ બદલી નાખી। જેની વાત સુશંતભાઈએ કહી એ વ્યાખ્યાન માટે હું અહીંયા જ આવ્યો હતો, અને ત્યારે મારો અવાજ ખૂબ બેસી ગયેલો, હું બહુ બોલી બોલી ના આવતો, પણ મને બરાબર યાદ છે કે ત્યારે બેઠેલો અવાજે પણ અડધી કલાક બોલ્યો, આજે તો અવાજ સાચો છે એટલે કઈ કહેવાય નહીં। પણ એ વખતે અહીંયા હતો આવો પશુ હતું નહીં, બહુ ખુલ્લું મેદાન હતું, સામે પણ જૂના જૂના મકાનો હતા એવું મને યાદ છે। અત્યારે ત્યાં ફર્સ્ટ ક્લાસ જેને કહેવાય માધવપ્રિય સ્વામીના એસજીબીપીમાં છે એવા બધા ક્લાસો અહીંયા બની ગયા છે। ભાઈએ બહુ સરસ આચાર્યશ્રીએ કહ્યું કે અહીંયા રૂપાબેન છે, એને આ બધું રૂપાળું રૂપાળું સર્જ્યું છે। આપણે પ્રાર્થના કરીએ કે વિજ્ઞાન ટેકનોલોજીથી આગળ વધે, કે જે આ રૂપાબેનનું ક્લોનિંગ કરીને આપણી બધી સંસ્થાઓમાં એક એક દિવસ આવે, બનાવવાનું કામ સતત ચાલતું રહે। એક બાબત તો સમજવા જરૂરી છે કે વર્ષો પહેલા હું જયારે મણાલ એક શિક્ષકોના સંમેલનમાં સંબોધો આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે કોઈ એવું કીધું છે કે તમારે રસોડામાં કાળો કાળો હોય તો ધોળું ન કરવું, એવું કઈ લખેલું છે? બહુ જૂના વખતની વાત છે, અને મને ખબર છે કે હાથ ધોઈએ ત્યાં પતરા મૂકેલા હતા અને પતરા નીચે જાય પાણી એવું હતું। હવે હું આ જે એન્ટાયર યુટર્ન આપણી સંસ્થાઓ લીધો છે, તમે અમારી લોકભારતી જુઓ, મણાર જુઓ, અહીંયા જુઓ, નવું સર્જન જેનું કામ
અરુણભાઈ ને બંધ કરવાનું સોંપવામાં આવ્યું હતું, એવી મહિલા સંસ્થાને એક નવો જન્મ આપવાનું કામ અરુણભાઈ એ જે રીતે કર્યું છે તે નાગ્યે જ કોઈ કર્યું. આ એટલા માટે કહી રહ્યો છું કે થતું હોય એના પ્રત્યે અવભવ કરવો જ જોઈએ, કરવા જેવું હોય તે ન થતું હોય તેનું દુઃખ પણ પ્રગટ કરવું જ જોઈએ. આપણે દરેકમાં ઘરક કાચા કાચા છે, બધામાં સંકોચ આવે છે, ન કોઈને વખાણ કરીએ કે ન કોઈ પાસે દુઃખ દે, અને બે માં આપણે બહુ સલવાઈ ગયેલા છીએ. સારું થતું હોય તો સરસ જ કેવું જોઈએ, અને ન થતું હોય તો વિનમ્રતાથી કેવું જોઈએ કે આ બરાબર થતું નથી. એવું કહેવામાં જ નવો વિચાર કરતા સામેના માણસના મનમાં આવે. જો મહાત્મા ગાંધી પોતે બદલાઈ શકતા હોય, નાના ભાઈ એક સંસ્થા છોડીને બીજી સંસ્થાનું નિર્માણ કરી શકતા હોય, અહીંયા 12મું પૂરું થયું પછી શું કરશું? તો કે તો લોક ભરતી શરૂ કરો. આ નવો ઉમેશ એ વખતે જે હતો એ અત્યારે પણ દેખાય છે, એટલે એને એક્નોલેજ કરવા માટે મેં આ વાત તમને કરી છે. આપણે જે દેવની વાત કરી એના મૂળ ત્રણ બાબતો છે, કહેવાય છે કે અલ્ટિમેટ અવેરનેસ ના દેવ છે, અન્ડરસ્ટેન્ડિંગ ના દેવ છે, અને નોલેજ ના દેવ છે. શિવનું આ રૂપ છે અલ્ટિમેટ અવેરનેસ. હું એમ માનું છું કે આપણે લોકો અવેરનેસ મળે આ જે દરજ્જો છે એને પાર કરી ગયા છે. બટ ટુ બી અવેર ઇન્ડિવિજ્યુઅલી, ટુ બી અવેર એટલે સજગ રહેવું, ગુજરાતી થાય સજગ રહેવું, જાગૃત રહેવું ને સજગ રહેવું. સજગ રહેવું એટલે તમે ડગલે ડગલું માંડો છો કે આ તમારે યાદ રાખવું જોઈએ કે અમારું ડગલું છે એ સાચા માર્ગનું છે, અથવા ડગલું છે એ કોઈને હાનિ પહોંચાડે એવું તો નથી ને. રોટરી ક્લબના ચાર પ્રશ્નાર્થો છે, ક્યારેક વાંચજો. મહાત્મા ગાંધીએ પણ એમ કહેલું હતું કે કંઈ પણ કરો પહેલા વિચારજો, કોઈ પણ નિર્ણય કરો પહેલા વિચારજો કે આ વિચારથી છેવાડાના માણસને શું લાભ થવાનો છે. તો સજગતા એટલે એ કે હું થાળી લઈને જમવા બેસું ત્યારે મારાથી બે પૂરી ખવાઈ હોય તો એમ હોય તો એક જ પહેલા લઉં, પછી જઈને બીજી વાર બીજી એક લઉં, પણ પહેલેથી 8-10 પૂરી લઈ લઉં કે 4-5 મૂકીને ઉઠી જાઉં તો હું અવેર નથી, સજગ નથી. આઈ એમ નોટ અવેર અબાઉટ માય સેલ્ફ. એ તો બહુ જાણીતી વાત છે કે મહાવીર સ્વામીને કોઈએ કહ્યું હતું કે મહાવીર તમે કોઈ પ્રયાસ નથી કરતા છતાં તમારાથી હિંસા થતી જ નથી, અને અમે ખૂબ પ્રયાસ કરીએ છીએ કે હિંસા ન થાય તો પણ થાય જ છે. મહાવીર સ્વામીનો સ્વભાવ હતો ઓછું બોલવાનો, જે અવતારો થઈ ગયા બોલ્યા છે ઓછું. એને કહ્યું છે જાજુ સારું હતું કે એ વખતે ટેપ રેકોર્ડર નહોતા, મોબાઈલ નહોતા, એટલે આપણી પાસે કોઈનો અવાજ નથી. નાના ભાઈનું કોઈ પ્રવચન આપણી પાસે હોય એ ભાગ્ય. ગાંધીનું પણ બહુ ઓછું આપણી પાસે છે, પણ સારું છે જે કાનેથી સાંભળી નથી શકાતું એને હૃદયમાં સાચવી શકાતું હોય છે. એ સમયની અંદર મહાવીર સ્વામી મૌન રહ્યા, અને મહાવીર સ્વામી એમ કહ્યું મૌનથી કે કેમ મને સમજાણું ને. એને કીધું અમે બહુ યાદ રાખીએ છીએ દરેક પગલું ભરતી વખતે કે નીચે કોઈ નાનો જીવ કચરાઈ ન જાય, પણ કચરાઈ જાય છે અને હિંસા થઈ જાય છે. મહાવીર સ્વામીએ સરસ જવાબ આપ્યો કે તમે યાદ રાખો છો કે તમારા પગ નીચે કોઈ બીજું કચરાઈ ન થાય. હું ચાલતી વખતે યાદ રાખું છું કે મારા પગ નીચે હું કચરાઈ નથી, તમે જે બીજું ગણો છો હું એને હું જ ગણું છું. અને ઓશોએ કહ્યું છે કે તમે જયારે કહો કે તું બીજો છો ત્યાંથી હિંસાની શરૂઆત થઈ.